नमस्कार विद्यार्थी मित्रों, हूँ पढ़िया प्रियंका, ज्ञान मंजरी स्कूल ना वीडियो लेक्चर मा तमारू स्वागत करू छू। धोरण पांच सौनी आसपास मा आजे आपणे चेप्टर नंबर 8 मच्छर रोगो अने सारवार, एटले के मच्छर थी थता रोगो अने तेनी सारवार। आ पाठ मा શું આવે છે એ તમને નામના આધારે ખબર પડી ગઈ છે। મચ્છરથી ક્યા રોગો થાય છે અને મચ્છરથી રોગો થતા હોય તેની સારવાર કેવી રીતે થાય, અને એ ઉપરાંત બીજા અન્ય રોગો જે ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છર જોવા મળે છે એ રીતે બીજા અન્ય રોગો છે એના વિશે પણ આપણને થોડીક ચર્ચા કરી છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની શરૂઆત કરીએ। ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છર છે એ વધારે જોવા મળતા હોય છે। તો હવે આપણે આ પાઠની અંદર જોઈએ કે આપણને શું માહિતી આપવામાં આવી છે। લોહીની તપાસ। વિપુલ આજે શાળાએ પાછો આવ્યો, તે ઘણા દિવસોથી ગેરહાજર હતો। હવે તને કેમ છે? આરતીએ પૂછ્યું। આરતીએ વિપુલને પૂછ્યું કે હવે તને કેમ છે, એટલે વિપુલ છે એ ધીમેથી ઉત્તર આપે છે, હું ઠીક છું। હવે હરપ્રીત, જો આપણને ચિત્રમાં હરપ્રીતનું બતાવી છે ડ્રોઈંગ કરીને, હરપ્રીત કહે છે તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ, હે ને? હરપ્રીત વિપુલને કહે છે તું ઘરે હતો ત્યારે ખૂબ જ રમ્યો હશે। હવે વિપુલ એનો જવાબ આપે છે, જ્યારે તમને તાવ આવ્યો હોય ત્યારે કોને રમવું ગમે, તેમાં મારે કડવી દવા પણ લેવી પડી, મારા લોહીની તપાસ પણ થઈ હતી। હરપ્રીત કહે છે લોહીની તપાસ, તે ઘણું દુઃખદાયક હશે, એટલે કે લોહીની તપાસ થઈ તો તને તો બહુ દુખ્યું હશે। વિપુલ કહે વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી, વિપુલ એમ કહે છે કે જ્યારે સોય છે મારી આંગળીમાં નાખવામાં આવી, મને કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું। તેઓએ 2-3 ટીપા લોહી લીધું અને તપાસ માટે મોકલી, અને તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા થયો છે। નિશા, હવે નિશા કહે છે પણ મેલેરિયા તમને મચ્છર કરડવાથી જ થાય? હરપ્રીત એનો જવાબ આપે છે, આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મેલેરિયા થયો નથી। નિશા કહે છે કોણે કહ્યું કે બધા મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે? મેલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરો જ ફેલાય છે। હવે મેલેરિયા છે એ અમુક પ્રકારના એવા મચ્છરો હોય એના દ્વારા જ ફેલાતો રોગ છે। બધા મચ્છર કરડે, કોઈ પણ પ્રકારનું મચ્છર કરડે તો મેલેરિયા થતો નથી। હવે એ કયા પ્રકારનું મચ્છર છે? એ મચ્છર છે એનોફિલિસ માદા મચ્છર। એનોફિલિસ માદા મચ્છર છે એ મચ્છર જો કરડે તો એનાથી આપણને મેલેરિયા નામનો રોગ છે એ થાય છે। આરતી કહે છે મને તો બધા મચ્છર એક જ સરખા જ લાગે છે। વિપુલ કહે છે તેમનામાં થોડો તફાવત હોય છે। હવે અહીં આપણને જે લોહીની તપાસ છે એ કરે છે એનું ચિત્ર બતાવ્યું છે। આંગળીમાંથી કાચની સ્લાઇડ ઉપર, જો એક કાચની સ્લાઇડ છે તેમાં લોહી લેવામાં આવે છે તપાસ માટે, કાચની સ્લાઇડમાં લોહી લેવામાં આવે અને મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે એમ આપણને કહ્યું છે, આપણે વાત થઈ ને કે માદા એનોફિલિસ મચ્છર, જો મેલેરિયામાં એનોફિલિસ મચ્છર તો ખરી પરંતુ એમાં નર અને માદામાંથી માદા જાતિ આવે છે, નારી જાતિ, માદા જાતિ, એ માદા જાતિ દ્વારા જ આ જે રોગ છે મેલેરિયાનો એનો ફેલાવો થાય છે।
ડોક્ટર સબનમ, જો બાજુનું બીજું ચિત્ર છે એમાં ડોક્ટર સબનમ છે એ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર યાને કે માઇક્રોસ્કોપ, માઇક્રોસ્કોપ સૂક્ષ્મદર્શક યંત્ર એક એવું યંત્ર છે કે જેમાં કોઈ નાની વસ્તુ હોય તો એને ખૂબ જ મોટી જોઈ શકાય છે. નાની વસ્તુને મોટી જોવા માટે માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય છે. હવે આ સબનમ મેમ છે, સબનમ, ડોક્ટર સબનમ, એ લોહીની તપાસ છે એ સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસ્કોપ વડે જોઈને લોહીની તપાસ કરે છે. એટલે કે લોહીના જે કણો હોય, લોહીમાં જે આવેલા કણો છે એને સરસ અને સારી રીતે એટલે કે વિગતવાર જોઈ શકે છે. અને કેટલાક માઇક્રોસ્કોપ તો અહીં આપણને ચિત્રમાં દેખાય છે એના કરતાં પણ મોટા માઇક્રોસ્કોપ હોય, એટલે કે જે આપણે નાનું હોય સૌથી વધારે મોટું જોઈ શકાય એવું એમાં રચના કરેલી હોય, એટલે કે એનાથી પણ સરસ માઇક્રોસ્કોપ હોય છે. નિશા, નિશા કહે છે, તને મચ્છર જા કરડ્યો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું હતું. હવે એને પ્રશ્ન થાય કે લોહી ક્યાંથી લીધું, તું મચ્છર કરડ્યું તું ત્યાંથી લીધું. વિપુલ કહે, બિલકુલ નહીં, મને કેવી રીતે ખબર પડે કે મને મચ્છર ક્યારે અને ક્યાં કરડ્યો હશે. નિશા કહે, પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે કે તને મેલેરિયા છે. લોહીની તપાસથી જાણી શકાય કારણ કે તેઓ લોહીની તપાસ સેમાં કરે છે, સૂક્ષ્મદર્શક યંત્રમાં. હાલો બીજો પ્રશ્ન તો જોઈએ, શું તું વિચારે છે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે છે. હા, માઇક્રોસ્કોપની મદદથી લોહી છે એના જે કણો છે એને એક મોટા જોઈ શકે છે અને લોહીની અંદર એને મેલેરિયાના જો તત્વો દેખાય, મેલેરિયાના નિશાની દેખાય તો એ લોકોને ખ્યાલ આવી જાય છે. આપણને થોડાક પ્રશ્નો પૂછ્યા છે, તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો કે જેમને મેલેરિયા થયો હતો, એટલે ઘરમાં જો કોઈને મેલેરિયા થયો હોય તો તમારે તેનું લખવાનું છે કે હા મારા નાના ભાઈ, મારી નાની બહેન અથવા તો મને મેલેરિયા થયો હતો, એવું જે કંઈ બી હોય તે લખવાનું. તેઓને કેવી રીતે ખબર પડી તેમને મેલેરિયા થયો હતો, તો કેવી રીતે ખબર પડી છે, તો કે એક તો હાથ અને પગ, માથું દુખવા મળશે, હાથ માથું ને એવું દુખવા મળશે. ઠંડી સાથે તાવ આવશે, ઠંડી ધ્રુજારી એની સાથે તાવ આવે. તાવ છે એ ચડ ઉતર હોય, એટલે કે ઘડીક તાવ આવશે અને ઘડીક પાછો તાવ નહીં આવે, એટલે આવી રીતે જો તાવ આવતો હોય તો એ મેલેરિયાની નિશાની છે. તેમને મેલેરિયામાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તો એ સમય દરમિયાન, તો કે એ સમય દરમિયાન એના નબળાઈનો અહેસાસ થતો હોય, શરીરમાં નબળાઈનો અહેસાસ થતો હોય. બીજું, એને તાવ છે એ ચડ ઉતર થતો હોય, માથું, હાથ અને શરીર છે એ દુખતું હોય, આ બધી મુશ્કેલીઓનો એમને સામનો કરવો પડે. મચ્છરના કરડવાથી બીજા ક્યાં રોગો થઈ શકે છે, મચ્છરના કરડવાથી બીજે ક્યાં રોગો થશે મેલેરિયા સિવાયના, તો કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એ મચ્છરના કરડવાથી થાય છે. કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે, તમારા મતે આવું કેમ થયું. વરસાદની ઋતુમાં મચ્છર વધારે હોય, એનું કારણ હોય છે કે જે ખુલ્લું કોઈ વાસણ હોય, કોઈ માટલું તૂટલું હોય કે કોઈ માટલું કે એવું કંઈ બહાર પડ્યું હોય, અથવા તો ખાબોચિયા અને ખાડાની અંદર જે પાણી ભરાણા હોય ત્યાં મચ્છર છે એ પોતાના ઈંડા મૂકે છે અને એ ઈંડા છે એમાંથી મચ્છર છે એ જન્મતા હોય છે. એટલે
જે જગ્યાએ ખાબોચિયા હોય પાણીના, પાણી ભરાયેલું રહેતું હોય, તે પાણી છે એને સ્થિર નહીં રહેવા દેવા, એને હલાવવાનું. પાણી જો સ્થિર રહે તો એ પાણીમાં મચ્છર છે એ પોતાના ઈંડા મૂકતા હોય છે. તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો? હવે મચ્છરથી કેવી રીતે બચાવો છો? તો કે આપણે ઘરની અંદર જે મચ્છરની અગરબત્તી આવે છે એ અગરબત્તી કરતા હોઈએ, ઓલ આઉટ છે એ જગાવતા હોઈએ. અમુક સમય દરમિયાન જ્યારે મચ્છરના આવવાનો સમય હોય સાંજનો, એ સમય દરમિયાન ઘરના બારી બારણાને બંધ રાખીએ, મચ્છરદાનીનો ઉપયોગ કરતા હોઈએ, ઓડોમસ ટ્યુબ આવે છે એ લગાવતા હોઈએ છીએ, ધૂપ, ધૂપ એટલે ગુગળ છે, લીમડાનો છે ધુવાડો એ કરતા હોઈએ ઘરમાં, ડીડીટીનો છંટકાવ કરતા હોઈએ. આ બધી વસ્તુ આપણે ઘરમાં મચ્છરોથી બચવા માટે કરતા હોઈએ છીએ. તમારા મિત્રો પાસેથી પણ શોધી કાઢો કે તેઓ શું કરે છે. હવે આ પ્રશ્નના જવાબમાં તમે તમારા ઘરમાં જે યુઝ કરતા હોય એ લખવાનું અને તમારા મિત્રને પૂછી અને એ શેનો ઉપયોગ કરે છે મચ્છરથી બચવા માટે એ તમારે લખવાનું. અહીં આપણને વિપુલનું ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ, હવે એનો રિપોર્ટ છે એ આપેલો છે વિપુલનો, જેની અંદર આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર એના દ્વારા લખેલું છે કે વિપુલને ઠંડી અને ધ્રુજારી સાથે તાવ અને લોહીમાં છે મેલેરિયાના જંતુઓની હાજરી જણાય છે. હવે આપણને એક પ્રશ્ન પૂછ્યો છે, એ પ્રશ્ન છે એ આપણે જોઈએ. અહીં આપેલો લોહીની તપાસનો રિપોર્ટ જુઓ. રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને જાણવા મળે છે કે તે માણસને મેલેરિયા છે? તો રિપોર્ટની અંદર આપણે વાત કરી તેમ રિપોર્ટમાં લખ્યું છે ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવવો અને લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાય. આના આધારે ખ્યાલ આવી ગયો કે વિપુલને મેલેરિયા થયેલો છે. મેલેરિયા માટેની દવા, પહેલાના સમયમાં સિંકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાની દવા બનાવવા ઉપયોગ થતો હતો. પહેલાના સમયમાં સિંકોના નામના વૃક્ષની સુકાયેલી છાલનો પાવડરનો ઉપયોગ થતો હતો. હવે સિંકોનાના જે નામનું વૃક્ષ છે એની સુકાયેલી છાલ જો આપણને અહીં ચિત્રમાં આપેલું છે, ચિત્રની અંદર છે એ સિંકોના નામના વૃક્ષની છાલ છે. આ સિંકોના નામના વૃક્ષ છે, આપણે ચિત્રમાં દેખાય છે ને આપણને? ઓકે, ચલો. હવે પહેલાના લોકો છાલના પાવડરને પાણીમાં નાખી દેતા, છાલ છે એનો શું બનાવતા તેઓ? પાવડર. અને પાણીમાં નાખી તેને ઉકાળતા હતા, ઉકાળે અને ગાળીને દર્દીને આપતા. જેને મેલેરિયા થયો હોય તેને આ દવા આપતા. દવા એટલે કઈ રીતની? આ સિંકોનાના જે ઝાડ છે એની સુકાયેલી છાલ એને પાણીમાં નાખીને ખૂબ ઉકાળતા, એટલે કે છાલનો પહેલા પાવડર બનાવવા, પાવડર છે એ પાણીમાં નાખીને ઉકાળી પાણી ગાળી અને દર્દીને આપી દેતા. હવે તેમાંથી ગોળીઓ બનાવાય છે, એટલે કે આ સિંકોનાનું ઝાડ છે, આ સિંકોનાની ઝાડની જે છાલ હોય તેમાંથી હવે ગોળીઓ બનાવે છે અને ગોળીઓ છે એ કંઈક આ રીતના નામની આવે છે, ક્લોરોક્વિન અને પ્રિમાક્વિન. ક્લોરોક્વિન અને પ્રિમાક્વિન છે એ આ મેલેરિયાના રોગ છે એની માટેની ગોળીઓ છે એની સારવાર માટે.
હવે આપણને બીજા એક રોગની માહિતી આપી છે, જેનું નામ છે પાંડુરોગ. પાંડુરોગ એટલે કે એનેમિયા છે તે શું છે? તો જોઈએ આપણે. આરતી કહે છે, તને ખબર છે મારા લોહીની પણ તપાસ કરી હતી, પરંતુ તેઓએ સિરિસ ભરીને લોહી લીધું હતું. આ લોહીની તપાસમાં મને પાંડુરોગ છે એમ બતાવ્યું. હવે પાંડુરોગ એટલે કે એનેમિયા શું છે? તો એનેમિયા છે, પાંડુરોગ છે, એમાં લોહીમાં જો હિમોગ્લોબિન કા લોહ તત્વનું પ્રમાણ ઓછું હોય તો પાંડુરોગ કહેવાય અથવા તો એનેમિયા કહેવાય. વિપુલ કહે છે, તે શું છે? હવે આરતી એનો જવાબ આપે છે. ડોક્ટરે કહ્યું લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું છે. ડોક્ટરે મને શક્તિ માટે એટલે કે શક્તિ મળી રહે તેવી દવા આપી. તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ, આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ, કારણ કે તેમાં લોહ તત્વ હોય છે. હવે જ્યારે પાંડુરોગ કે એનેમિયા થાય એટલે કે લોહ તત્વનું પ્રમાણ જો ઘટી જાય શરીરમાં, તો આપણે લીલા શાકભાજી ખાવા જોઈએ. લીલા શાકભાજી એમાં પાલક છે એ વધારે ઉત્તમ છે, તો પાલક ખાવી જોઈએ. આમળા, બીટ, ગોળ એ વસ્તુ આપણે આ સમય દરમિયાન ખાવી જોઈએ. આ સમય દરમિયાન તો શું, આપણે આ વસ્તુ ખાવી જોઈએ કે જેથી આપણા શરીરમાં લોહ તત્વનું પ્રમાણ છે એ જળવાઈ રહે. નિશા કહે છે, આપણા લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય છે? હરપ્રીત કહે છે, કાલના સમાચાર પત્રમાં પણ તેના વિશે કંઈક હતું. વિપુલ હસે છે, તો પછી તે લોખંડ ખાધું કે શું એમ? હવે વિપુલ મસ્તી કરે છે કે તે લોખંડ ખાધું કે શું? આરતી કહે છે, અરે ગાંડા, આ તે લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે. મને તે શું હોય છે તે બરાબર ખબર નથી. મેં ખૂબ જ શાકભાજી ખાધા અને જે ડોક્ટરે કહ્યું તે બધું લીધું, પછી મારું લોહ તત્વ છે એ વધી ગયું. હવે જે સમાચાર પત્રમાં શું આવ્યું હતું એ આપણને અહીં આપેલું છે. સમાચાર પત્રમાં હતું, એમાં હેડિંગ એટલે કે ઉપરની સૂચના છે, પાંડુરોગ દિલ્હીની શાળામાં જોવા મળ્યો 17 નવેમ્બર 2007. દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુરોગ જોવા મળ્યો. તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. પાંડુરોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે. હવે આ વાત છે 17 નવેમ્બર 2007ની. દિલ્હીની એક સ્કૂલ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન છે, અને ત્યાં હજારો બાળકો છે એમાં પાંડુરોગ જોવા મળ્યો એટલે કે એનેમિયા, લોહ તત્વની ઉણપ. હવે આવા જે એટલે કે બાળકો છે પાંડુરોગનો જે શિકાર બન્યા છે, તેમના શારીરિક અને માનસિક બંને રીતે એના આરોગ્ય ઉપર અસર થાય છે. પાંડુરોગ જેને થાય તે બાળકનો વિકાસ છે સરખો થતો નથી, તેના ઉર્જા સ્તરમાં ઘટાડો આવે છે, તેમની ભણવાની ક્ષમતાને પણ ઘટાડે છે. હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે. પાંડુરોગ બાળકોને લોહ તત્વની ગોળીઓ, પાંડુરોગ જે બાળકોને થયા છે એને લોહ તત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે. હવે લોહ તત્વની ગોળી હોય છે એ સ્કૂલની અંદર અપાતી હોય છે, સરકારી સ્કૂલની અંદર. એમાં ખાસ કરીને કિશોરીઓને એ ફરજિયાતપણે કરવામાં આવ્યું છે કે અઠવાડિયામાં એક વખત તો લોહ તત્વની ગોળી લેવાની હોય છે. 8 થી 12 સુધીની જે મહિલા હોય સ્કૂલની અંદર, શાળાની અંદર, સરકારી સ્કૂલોની અંદર,
આવી ગોળીઓ, લોહ તત્વની ગોળીઓ છે એ આપવામાં આવતી હોય છે સરકાર દ્વારા, અને અઠવાડિયામાં એક વખત આપવામાં આવે છે। આ ઉપરાંત આંગણવાડીઓની અંદર પણ આ લોહ તત્વની ગોળીઓ છે એ મળી રહે છે। આપણને અહીં રિપોર્ટ આપ્યા છે, બે રિપોર્ટ છે, બંને રિપોર્ટ આરતીના છે। આરતીને પાંડુરોગ થયો હતો અને એમાં હિમોગ્લોબિન બતાવ્યું છે 8। જો પહેલો રિપોર્ટ છે એની અંદર 8 જીએમ બતાવ્યું છે, 8 જીએમ પ્રતિ ડીએલ, એટલે એને 8 ગ્રામ પ્રતિ ડીએલ છે। પણ ખરેખર કેટલો હોવો જોઈએ? 12 થી 16 ની વચ્ચે હોવો જોઈએ, અને આરતીને 8 આવ્યો એટલે કે ઓછો આવ્યો છે। હવે બીજો જે રિપોર્ટ આપેલો છે, બીજો રિપોર્ટ, એમાં હિમોગ્લોબિન 12.5 કેટલો આપવામાં આવ્યો છે, 12.5 એટલે કે 12 થી 16 ની વચ્ચે આવી ગયો। એટલે કે હવે આરતી એટલે કે બીજો રિપોર્ટ છે એમાં આરતીનો જે લોહીનું એટલે કે હિમોગ્લોબિનનું જે પ્રમાણ છે એ બરાબર આવ્યું છે, જળવાઈ રહ્યું છે। તારીખ જુઓ તો પહેલા રિપોર્ટની તારીખ છે 13 જાન્યુઆરી 2019, જ્યારે બીજા રિપોર્ટ છે એની તારીખ છે 30 જૂન 2019। 30 જૂન 2019 એ બીજો રિપોર્ટ કર્યો ત્યારે આરતીને હિમોગ્લોબિનનું પ્રમાણ 12.5 આવ્યું છે। આરતીના લોહી તપાસના રિપોર્ટ જુઓ અને ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે તે શોધી કાઢો। ઓછામાં ઓછું 12 ગ્રામ પ્રતિ ડીએલ હિમોગ્લોબિનનું પ્રમાણ હોવું જોઈએ। આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું અને તેના માટે કેટલો સમય લાગ્યો? આરતીનું હિમોગ્લોબિન 4.5 ગ્રામ પ્રતિ ડીએલ છે વધ્યું છે, અને તેના માટે 5 મહિના અને 17 દિવસ લાગ્યા। કેટલા લાગ્યો સમય? 5 મહિના અને 17 દિવસ। સમાચારપત્રનો લેખ પાંડુરોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે શું કહે છે? હવે સમાચારપત્રમાં આપણે જોયું હતું કે પાંડુરોગના લીધે શું થયું હતું, તો કે વિકાસ છે એ સરખો થતો નથી, કે જેને પાંડુરોગ થયો હોય તેનો વિકાસ સરખો થતો નથી, તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો આવે છે અને ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે। એટલે કે જેને પાંડુરોગ થયો હોય તેને શારીરિક અને માનસિક બંને રીતે નુકસાન થતું હોય છે। કે તમારા પરિવારના કોઈ સભ્યને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી, ક્યારે અને કેમ? જો તમારા પરિવારમાં કોઈને લોહીની તપાસ કરાવવી પડી હોય તો એ ક્યારે અને કેમ કરી એ તમારે લખવાનું રહેશે। લોહીની તપાસથી શું શોધવામાં આવ્યું? હવે લોહીની તપાસ કરાવી તો એનાથી શું શોધવામાં આવ્યું એ તમારે લખવાનું। તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે, તમને ડોક્ટરે શું કહ્યું? તો કે હા, આપણી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે, તમને ડોક્ટરે શું કહ્યું એ તમારે જણાવવાનું છે। ડોક્ટર અથવા વડીલોને પૂછો કે ક્યાં ખોરાકમાં લોહ તત્વ હોય છે। લોહ તત્વ છે એ લીલા શાકભાજી, પાલક, ગોળ, આમળા, બીટ વગેરેમાં જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજનું લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ। નવા લેક્ચરમાં આગળના ટોપિક ભણીશું। બાય।